સ્વાધ્યાય 13.5માં આગળ આપણે 1 થી 7 દાખલા જોયા છે. એવો જ 8મો પ્રશ્ન. અહીંયા ફરી ત્રીજી વાર વાત કરું. જેમ્સ બર્નુલી નામના એક ગણિતશાસ્ત્રીએ પ્રોબેબિલિટી ઓફ એક્સ માટે એક સૂત્ર બનાવ્યું, NCX P^X Q^N-X. બરાબર, પી એટલે કોઈ પ્રયોગમાં સફળ થવાની સંભાવના, એને એકમાંથી બાદ કરો એટલે નિષ્ફળ થવાની સંભાવના આવે, એન એટલે પ્રયોગ કુલ કેટલી વાર કરીએ છીએ એ સંખ્યા, અને એક્સ એટલે આપણે જેટલી વાર પ્રયોગ કર્યો ને એમાં કેટલી વાર સફળતા મળે, કેટલી વાર સફળતા જોઈએ છે એ સંખ્યા. બરાબર, એટલે આ સૂત્ર દ્વિપદી પ્રમેયનું છે, અને આ દ્વિપદી પ્રમેયના સૂત્ર ઉપરથી જેમ્સ બર્નુલીએ આ સૂત્ર બનાવ્યું અને એનો આપણે અહીંયા સંભાવનામાં ઉપયોગ કરવાનો છે. હવે 8મા પ્રશ્નમાં એમ કહે છે કે ધારો કે એક્સનું દ્વિપદી વિતરણ B(6, 1/2) છે. એક્સનું દ્વિપદી વિતરણ B(6, 1/2) આ લખવાની એક અલગ સ્ટાઇલ છે. B(6, 1/2) એટલે 6 એટલે n બરાબર 6 હોય, આ પ્રયોગમાં કુલ 6 પ્રયત્નો થયા હોય, પછી હોય પી, હોય P(1/2) સફળતા, આ પ્રયોગના કુલ 6 પ્રયત્નો થયા છે અને એમાં સફળતા 1/2 છે. સફળતાને એકમાંથી બાદ કરો તો નિષ્ફળતા મળે, 1 - 1/2, તો એ 1/2 થાય. સફળતા એ 1/2, નિષ્ફળતા પણ 1/2. આ પ્રયોગના કુલ 6 પ્રયત્નો થયા છે. હવે જો આ પ્રયોગના કુલ 6 પ્રયત્નો થયા હોય તેમાં 0 સફળતા મળે એની સંભાવના, 1, 2, 3, 4, 5 કે 6 સફળતા મળે એની સંભાવના શોધી શકાય, 7 સફળતા મળે એની સંભાવના. હવે પ્રયોગ તમે કરો 6 વાર અને એમાં તમને સફળતા મળે 7 વાર, એ શક્ય છે નહીં. સમજ્યા, પ્રયોગ જ 6 વાર કર્યો છે તો 7 વાર સફળતા ક્યાંથી મળે, ખ્યાલ આવ્યો? હવે અહીંયા એવું કે તો આનો મતલબ આવો થાય ગાણિતીય રીતે, યાદ રાખજો. B(6, 1/2) સાબિત કરો કે X = 3 એ સૌથી વધુ મળતું પરિણામ છે. X = 3 એ સૌથી વધુ મળતું પરિણામ છે એવું આપણે સાબિત કરવાનું છે. એ કેવી રીતે સાબિત થશે એ લોકોએ સમજાવી દીધું, પરીક્ષામાં આવું નહીં સમજાવે. સૂચન, પ્રોબેબિલિટી ઓફ X = 3 એ બધા જ P(XI) જ્યાં XI = 0, 1, 2, 3, 4, 5, 6માં મહત્તમ છે, આવું એ લોકો કહે. શું કહે છે હું સમજાવું. જો આ પ્રયોગના કુલ 6 પ્રયત્નો થયા, સફળતા નિષ્ફળતા 1/2 છે, તો 0 વાર સફળતા મળે એની સંભાવના શોધી શકાય, 1 વાર સફળતા મળે એની, 2, 3, 4, 5 કે 6 વાર સફળતા મળે એની સંભાવના શોધી શકાય. બરાબર, હવે એમાં જે પરિણામ સૌથી વધુ વખત આવતું હોય એની સંભાવના વધારે હોય ને, જેમ કે એક ક્લાસના છોકરાઓની ઉંમર લખી હોય એવો એક દાખલો હતો, ખબર છે? આગળ એક ક્લાસમાં વિદ્યાર્થીઓની ઉંમર, તો બધા વિદ્યાર્થીઓની ઉંમર લખીએ, ધારો કે 12, 13, 12, 13, 14, 15, 14, 15, 15, 15, 13, 12, 15, 15, આવી રીતે. બરાબર, એક જગ્યાએ થોડાક છોકરાઓ ભેગા થયા છે, ચલો ક્લાસ જવા દો, ક્લાસમાં 12, 13, 14, 15 આટલી ઉંમરના બધા એક ક્લાસમાં ભેગા કેવી રીતે થયા તમે કદાચ એવું બોલો તો. એટલે એક જગ્યાએ છોકરાઓ, એક સોસાયટીના છોકરાઓ ક્રિકેટ રમવા ભેગા થયા છે, એમાં 12 વર્ષના 3 છોકરા છે, 12 વર્ષના 4 છોકરા, 13 વર્ષના 1, 2, 3 છોકરા છે, 14 વર્ષના 1, 2 છોકરા છે, 15 વર્ષના 1, 2, 3, 4, 5, 6 છોકરા છે. બરાબર, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 છોકરા ભેગા થયા, 7-7ની ટીમ પડશે ને એકને જેક રાખશે. હવે આમાં એક વિદ્યાર્થીનું નામ આપણે પસંદ કરીએ તો એ વિદ્યાર્થીની ઉંમર 12 હોય એની સંભાવના, તો 12 વર્ષના 4 છે સંભાવના, 4/15, 15 વર્ષના હોય એની સંભાવના, તો 1, 2, 3, 4, 5, 6, તો 6/15, તો 15 હોવાની સંભાવના 6/15 સૌથી વધારે આવશે, હે ને? હવે 15ની સંભાવના સૌથી વધારે આવી બીજા વખત બધા કરતાં, 12ની સંભાવના 4/15, 13ની સંભાવના 3/15, 14ની સંભાવના 2/15, એવી રીતે 6, 4, 10, 11, 12, 13, 14 ને 15 થઈ ગયા, 15 માટે 6, 12 માટે 4, 13 માટે 3 ને 14 માટે 2,
ત્રણ ને બે, પાંચ ને ચાર, નવ છ, પંદર અપોન પંદર એક થઈ જાય ને, તો સૌથી મોટી સંભાવના આવી પંદરની. કેમ? કારણ કે પંદર સૌથી વધુ વખત આવતું પરિણામ છે. એટલે જે પરિણામ સૌથી વધુ વખત આવતું હોય એની જ સંભાવના સૌથી ઊંચી આવે ને. એટલે અહીંયા એમ કહે છે કે x બરાબર ત્રણ એ સૌથી વધુ મળતું પરિણામ છે એવું સાબિત કરો. હવે x બરાબર ત્રણ સૌથી વધુ મળતું પરિણામ છે એવું ક્યારે કહેવાય? ત્રણ સૌથી વધુ વખત આવતો હોય, ત્રણ સૌથી વધુ વખત આવે છે એવું આપણે ક્યારે કહી શકીએ? ત્રણની સંભાવના સૌથી વધુ આવે તો. જે પરિણામ સૌથી વધારે વખત આવતું હોય એની સંભાવના સૌથી મોટી આવે. તો પછી અહીંયા આપણે પ્રોબેબિલિટી ઓફ ઝીરો, પ્રોબેબિલિટી ઓફ વન, ટુ, થ્રી, ફોર, ફાઈવ, સિક્સ બધી શોધવી પડશે. પ્રોબેબિલિટી ઓફ ઝીરો દર વખતે એન પી ક્યુ ફિક્સ જ રહેશે, એક્સ ઝીરો એક બે એમ બદલતું જવાનું. તો એન સી એક્સ પી રેસ ટુ એક્સ અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. આ એક, આ એક, ઉપર એક, નીચે બેની છ ઘાત, 64. પછી પ્રોબેબિલિટી ઓફ વન, તો એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. છ સી એક એટલે છ અપોન આ વન બાય ટુની એક ઘાત, વન બાય ટુની પાંચ ઘાત, ટોટલ વન બાય ટુની છ ઘાત, એટલે નીચે 64. પછી પી ઓફ ટુ, તો એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. છ સી બે એટલે છ ગુણ્યા પાંચ, ત્રીસ ભાગ્યા બે પંદર, અને આ વન બાય ટુની બે ને ચાર એટલે છ ઘાત, એટલે વન બાય 64. પ્રોબેબિલિટી ઓફ થ્રી, તો એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. એન સી એક્સ પી રેસ ટુ એક્સ ને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. છ સી ત્રણ એટલે છ થી ઉતરતા ક્રમમાં ત્રણ સંખ્યા, છ પાંચ ચાર ભાગ્યા ત્રણ ફેક્ટોરિયલ એટલે છ, છ પાંચ ચાર ભાગ્યા છ એટલે વીસ, ભાગ્યા વન બાય ટુની ત્રણ ને ત્રણ છ, વન બાય ટુની છ એટલે વન બાય 64. આ રીતે તમારે પી ઓફ ફોર ફાઇવ સિક્સ પણ શોધવાનું. પી ઓફ ફોર ફાઇવ સિક્સ રિવર્સ જશે, પંદર અપોન 64, છ અપોન 64 અને એક અપોન 64, બરાબર. તો પી ઓફ થ્રીનું મૂલ્ય સૌથી મોટું એવું પછી છેલ્લે તમારે લખવાનું કામ. પી ઓફ થ્રીનું મૂલ્ય સૌથી મોટું છે જે દર્શાવે છે કે x બરાબર ત્રણ એ સૌથી વધુ મળતું પરિણામ છે, એવી રીતે લખવાનું. નેક્સ્ટ નવમો પ્રશ્ન, એમાં એવું કહે છે પાંચ પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે ત્રણ શક્ય જવાબો ધરાવતી બહુવિકલ્પ પસંદગી પરીક્ષામાં ઉમેદવાર માત્ર, જો પ્રશ્નો કેવા છે, પાંચ પ્રશ્નો પ્રત્યેક માટે ત્રણ શક્ય જવાબો, પાંચ પ્રશ્નો અને પ્રત્યેક માટે ત્રણ શક્ય જવાબો, એવી બહુવિકલ્પ પસંદગી. એટલે આપણે જે એમસીક્યુ આવે ને, ધારો કે જો અહીંયા છે, આપણે જે એમસીક્યુ આવે એમાં એક બે ત્રણ ચાર એમસીક્યુ, ચાર ઓપ્શન હોય. અહીંયા શું કહે છે, પાંચ પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે ત્રણ શક્ય જવાબો ધરાવતી, એટલે અહીંયા ત્રણ ઓપ્શનવાળા પ્રશ્નો છે. તેમાં શું કહે છે, ઉમેદવાર માત્ર અટકળ કરીને ચાર અથવા ચાર કરતાં વધારે સાચા જવાબો મેળવશે તેની સંભાવના કેટલી? તો અહીંયા પ્રશ્નો કેવા છે, કેટલા છે, પાંચ, પણ કેવા, ત્રણ ઓપ્શનવાળા, એ બી સી ડી ચાર ઓપ્શન નથી, ત્રણ ઓપ્શનવાળા. પાંચ પ્રશ્નો પૈકી પ્રત્યેક માટે ત્રણ શક્ય જવાબો ધરાવતી બહુવિકલ્પ કસોટી. તો એક સવાલના ત્રણ ઓપ્શન હોય, એમાંથી આપણે એક સિલેક્ટ કરવાનો હોય, ત્રણમાંથી એક સાચો હોય ને બે ખોટા હોય, સ્વાભાવિક વાત છે. નોર્મલ પ્રશ્નો આપણે વાત કરીએ છીએ, જેડબલીમાં એકથી વધુ સાચા ઉત્તરો એવા કોઈ અત્યારે ચર્ચા નથી ચાલતી. તો ત્રણ ઓપ્શન હોય, એમાંથી કોઈ એક સાચો હોય, હવે કોઈ માણસ અટકળ કરે તો એનો જવાબ સાચો પડવાના ચાન્સ 1/3 અને ખોટો પડવાના ચાન્સ 2/3. ત્રણમાંથી એક સાચો ને બે ખોટા, એટલે હું એમને જ એબીસીમાંથી કોઈ પણ એક ટીક કરી દઉં, તેના સાચો પડવાની સંભાવના 1/3 ને ખોટાની સંભાવના 2/3 થાય, બરાબર. પાંચ પ્રશ્નો છે એટલે એન બરાબર પાંચ, અને આપણને કીધું ચાર કે ચારથી વધુ. જો ચાર અથવા ચાર કરતાં વધારે સાચા જવાબો મેળવશે તેની સંભાવના, એટલે એક્સ બરાબર ચાર કે ચારથી વધુ એટલે પાંચ. ચાર કે પાંચ શું, સાચા જવાબ પડે એની સંભાવના. તો જવાબ સાચો હોવો સફળતા, ખોટો હોવો નિષ્ફળતા. અહીં એમ કીધું હોય કે ત્રણ ઓપ્શનવાળા પ્રશ્નો છે, એવા પાંચ પ્રશ્નો છે, કોઈ માણસ અટકળે જ ટીક કરતો હોય તો એના બે જવાબ ખોટા પડે એની સંભાવના શોધો. ઓછામાં ઓછા બે કે વધુમાં વધુ બે નહીં, બરાબર બે.
બે જવાબ ખોટા પડે એની સંભાવના શોધો. તો જવાબનું ખોટું પડવું પી કહેવાનું અને સાચું પડવું ક્યુ કહેવાનું, કારણ કે બે જવાબ ખોટા પડે એની સંભાવના શોધવાની છે. અહીં એવું કીધું છે કે ચાર અથવા ચારથી વધુ જવાબ સાચા પડે એની સંભાવના શોધો, તો સાચા પડવું પી ને ખોટા પડવું ક્યુ, બરાબર. પી ક્યુ કોને કહેવાનું ખબર પડે છે ને, ધ્યાનથી યાદ રાખજો. તો અહીંયા આપણે પ્રોબેબિલિટી ઓફ 4 અને પ્રોબેબિલિટી ઓફ 5 શોધવાનું અને એનો સરવાળો કરવાનો. પ્રોબેબિલિટી ઓફ 4 તો એન સી એક્સ પી, પી એટલે 1/3 x, અને ક્યુ એટલે 2/3 n-x, એન માઇનસ એક્સ પ્લસ. હવે પી ઓફ 5 તો આ એક્સની જગ્યાએ 5, 5 n c x, p(x) અને q(n-x), બરાબર. 5 × 4 એટલે 5, ગુણ્યા 1/3 ની 4 ઘાત એટલે 1/81, 2/3 ની 1 ઘાત એટલે 2/3, 5 × 5 એટલે 1, 1/3 ની 5 ઘાત એટલે 1/243, કોઈ પણ વસ્તુની 0 ઘાત એટલે 1. 81 × 3 = 243, 243 તો ઉપર આ 5 × 2 = 10 ને 1 11/243. તો 4 અથવા 4 થી વધુ જવાબ સાચા પડશે એની સંભાવના 11/243. નેક્સ્ટ 10મો જુઓ. એક વ્યક્તિ 50 લોટરીમાં 1 લોટરી ટિકિટ ખરીદે છે. આ વસ્તુનો મતલબ સમજો. NCERTની બુકનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. આ કહેવા એવું માગે છે 50 લોટરીમાં 1 લોટરી ટિકિટ એટલે એની સામે 50 લોટરીની ટિકિટો પડી છે ને એમાંથી 1 ટિકિટ લે છે એવું નહીં. એક વ્યક્તિ 50 લોટરીમાં 1 લોટરી ટિકિટ ખરીદે છે એટલે 50 જગ્યાએ જાય છે. 50 જણા જે લોકો લોટરી વેચે છે ને, શક્તિ લોટરીને, ઉમા લોટરીને, ભવાની લોટરીને, જુદી જુદી નામથી બધી ચાલતી હોય ને, શક્તિમાન લોટરીને, સુપરમેન લોટરીને, આ હા હા, 50 લોટરીની દુકાનોમાં જાય છે અલગ અલગ નામથી જે લોકો લોટરી વેચતા હોય. તેવી 50 અલગ અલગ જગ્યાએથી એ 1-1 લોટરી ખરીદે છે એમ વાત છે. 50 ટિકિટોમાંથી 1 ટિકિટ ખેંચે છે એમ નહીં, 50 અલગ અલગ જગ્યાએ જાય છે અને એ બધી જગ્યાએથી એ 1-1 ટિકિટ ખરીદે છે. પહેલી કંપનીવાળા 1 લાખ ટિકિટો બહાર પાડતા હોય એમાંથી 1 લીધી, બીજી કંપનીવાળા 1 કરોડ ટિકિટો બહાર પાડતા હોય એમાંથી 1 લીધી, ત્રીજી કંપનીવાળા 10,000 ટિકિટ બહાર પાડતા હોય એમાંથી 1 લીધી, એમ દરેક કંપની કેટલી લોટરી ટિકિટ બહાર પાડે છે ખબર નથી. પણ એક વ્યક્તિ 50 જગ્યાએ જઈને 1-1 ટિકિટ લે છે, એટલે એણે ટોટલ 50 ટિકિટ લીધી, 50માંથી 1 નહીં. તો એક વ્યક્તિ 50 લોટરીમાં 1 ટિકિટ ખરીદે છે, તેમાંથી પ્રત્યેકમાં તેની ઇનામ જીતવાની તક એટલે સંભાવના 1/100 છે. ઇનામ જીતવાની તક 1/100, તો ન જીતવાની તક 99/100 થાય. જો ઇનામ જીતવાની તક 1/100 હોય તો ન જીતવાની 99/100. આને પી કહેવું કે આને, તે તો હજી આપણે જોઈએ. જો આપણને એમ કહેશે કે 5 ટિકિટ એ જીતે એની સંભાવના શોધો, તો ટિકિટ જીતવી પી ને ના જીતવી ક્યુ. અને એમ કહેશે કે ભાઈ 5 ટિકિટ ન જીતે એની સંભાવના શોધો, તો ન જીતવી પી અને જીતવી ક્યુ. સમજી ગયા? એવું કરીશું. એટલે શું પૂછે છે જોઈએ. 50 ટિકિટોમાંથી એણે 1 લીધી છે એટલે n = 50 છે. 50 જગ્યાએથી 1-1 ટિકિટ લઈ આવ્યો છે. ટિકિટ જીતવાની સંભાવના 1/100 છે એટલે આપણે નક્કી કરી લીધું કે જીતવાની સંભાવના જો 1/100 હોય તો ના જીતવાની 99/100 હોય. ઓકે, હવે સવાલ છે કે એ ઓછામાં ઓછી 1 વાર, એટલે એમાં x = a ઓછામાં ઓછી 1, પછી જોઈએ. બીમાં ફક્ત 1 જ વાર, તો બી પહેલાં જોઈ લઈશું આપણે, પરીક્ષામાં આવું નહીં કરવાનું, x = 1. અને સી ઓછામાં ઓછી 2 વાર ઇનામ જીતશે તેની સંભાવના કેટલી. ઇનામ જીતશે એટલે ઇનામ જીતવું પી અને ન જીતવું ક્યુ. આવું કરીશું, બરાબર. બી ઓપ્શનમાં શું કહે છે? બરાબર 1 વાર ઇનામ જીતશે એની સંભાવના શોધો, ફક્ત 1 વાર. તો 1 વાર ઇનામ જીતે એની સંભાવના શોધવી એટલે પ્રોબેબિલિટી ઓફ 1 શોધવાનું. એન સી એક્સ, એન 50 છે, એન સી એક્સ પી એટલે 1/100 x, અને ક્યુ એટલે 99/100 n-x એટલે 49. 50 × 1 એટલે 50, 1 ની 1 ઘાત 1 ને 99 ની 49 ઘાત, તો આ 50 × 1
गुण्या 99 घात में 49, नीचे आ 100 एक घात, आ 100 49 घात, तो 100 50 घात। बस आमनाम रहेवा देवानो, आ विचित्र जवाबनुं बीजुं कंई ना कराय। 100 50 घात माथी 100 अलग करो तो 50 × 2 एम थाय, तो 99 49 / 2 × 100 50, એવું કરવું હોય તો કરાય, બસ બીજું કંઈ નહીં। હવે એ ઓપ્શનમાં શું કહે છે કે ઓછામાં ઓછી એક વાર ઇનામ જીતશે તેની સંભાવના કેટલી, ઓછામાં ઓછી એક વાર ઇનામ જીતશે એની સંભાવના કેટલી એવું પૂછ્યું છે। હવે 50 જગ્યાએથી એ લોટરી લઈ આવ્યો હોય તે 50માંથી કેટલી વાર ઇનામ જીતી શકે, આમ કદાચ કદાચ એવું બને કે 0 વાર ઇનામ મળે ને। 50 જગ્યાએથી ટિકિટ લઈ આવ્યો, 50માંથી એકય જગ્યાએથી ઇનામ ના મળે, કે કદાચ એક જગ્યાએથી, કે 2 3 4 5 6 7 8 9 10 એમ કરતાં કરતાં કદાચ એવું બને કે 50 જગ્યાએથી એને ઇનામ મળી શકે। જો એ 50 જગ્યાએથી એક એક ટિકિટ લઈ આવ્યો હોય તો એને 0 ટિકિટે મળી, 0 ઇનામે મળી શકે, કે 50 ઇનામે મળી શકે, એની વચ્ચે પણ ગમે તેટલા 50માંથી 12 જગ્યાએથી ઇનામ મળે અને 38 જગ્યાએથી ના મળે, એવું પણ બની શકે। તો એક્સની કિંમત 0 થી 50 સુધી અલગ અલગ હોઈ શકે। અહીંયા આપણને એવું કીધું કે ઓછામાં ઓછી એક વાર ઇનામ મળે તેની સંભાવના શોધો। ઓછામાં ઓછી એક વાર એટલે એક વાર ઇનામ મળે તો ચાલે, એકથી ઓછી વાર નહીં, બે વાર ઇનામ મળે ચાલે, ત્રણ વાર ચાલે, એમ કરતાં કરતાં 50 વાર ઇનામ મળે તોય ચાલે। એટલે પ્રોબેબિલિટી ઓફ 1 2 3 4 5 એમ 50 સુધી શોધવાનું હે ને, એવું કરાય ના। માણસ 50 જગ્યાએથી ટિકિટ લઈ આવ્યો છે તો એને 0 થી લઈને 50 સુધી ઇનામો મળી શકે છે, તેમાં 0 સિવાય 1 થી 50ની સંભાવના આપણે શોધવી છે। તો એટલી બધી થોડી શોધાય, 0 એક જ બાકી રહ્યો એ નથી શોધવો આપણે, તો 0 એકલો જ શોધી લેવાય અને એને એકમાંથી બાદ કરી દેવાય, પ્રોબેબિલિટી ઓફ 0 શોધી લઈએ। બસ આની જ એક ના પાડી છે, બાકી ઓછામાં ઓછી એક એટલે એક કે એકથી વધુ ઇનામ મળે તો ચાલે, 0 ઇનામ મળે તો ના ચાલે, તો જે ચાલે એમાં 50 ઓપ્શન છે, ના ચાલે એમાં એક, તો પછી ના ચાલે એવું જ શોધી લેવાય ને, અને એને એકમાંથી બાદ કરી દઈએ તો ચાલે એવું મળી જાય સંભાવના। તો 0ની સંભાવના શોધી લઈએ, 50C0 NCX P^X અને Q^N-X, આ એક એટલે વધ્યું 99/100 50 ઘાત, 99/100 50 ઘાત બરાબર। હવે 99/100 50 ઘાત છે આપણે શોધવાનું નહોતું, તો માગેલ સંભાવના એ થશે 1 - 99/100 50 ઘાત। 99/50 / 100 50 લસા લઈ લઈએ, 100/50 - 99/100 50 એવું લખવું એટલે લખાય 100/50 - 99/100 50 ઘાત, તો આવું પણ લખવું હોય તો લખાય બરાબર। અને એવું છેલ્લા સવાલમાં એવું કીધું છે, ઓછામાં ઓછી 2 વાર ઇનામ જીતશે તેની સંભાવના કેટલી, ઓછામાં ઓછી 2 વાર એટલે 2 વાર જીતે તો ચાલે, 2 થી ઓછી વાર નહીં પણ 2 થી વધુ વાર જીતે તો ચાલે, તો આમાંય 2 થી 50 શોધવાનું, ખાલી 0 ને 1 નહીં શોધવાનું, તો 2 થી 50 શોધવા થોડું બેસાય, 0 અને 1 શોધી લેવાય, RU1 અને RU0। એ 0 અને 1 વાર ઇનામ મળવાની જે સંભાવના છે એનું ટોટલ એકમાંથી બાદ કરી દેવાનું, આ 0ની સંભાવના અને આ 1ની સંભાવના એ બંનેનું ટોટલને એકમાંથી બાદ કરવાનું ઓકે। તો ઓછામાં ઓછી 2 વાર ઇનામ મળે એની સંભાવના મળી જાય, એ તમારે જાતે કરી લેવાનો। નેક્સ્ટ બહુ જ સરસ 11મો પ્રશ્ન, પાસાને 7 વાર ફેંકવામાં બરાબર 2 વખત 5 મળે તેની સંભાવના શોધો। પાસાને 7 વાર ફેંકવામાં એટલે n = 7 પાસાને 7 વાર ફેંકવામાં બરાબર 2 વખત એટલે x = 2 વખત 5 મળે તેની સંભાવના શોધો। હવે આપણે એક પાસો ફેંકીએ તો પાસા ઉપર કુલ અંક કેટલા હોય, 6, એમાંથી 5 કેટલા હોય, 1, એટલે 5 મળવાની સંભાવના 1/6 અને 5 ન મળવાની સંભાવના 5/6 આવું થાય ને। કુલ 6 અંકમાંથી 5 એક જ હોય એટલે 5 આવવાની સંભાવના 1/6 અને 5 ન આવવાની સંભાવના 5/6 બરાબર।
पांच मळे तेनी संभावना शोधवी छे, एटले पांच मळवा पी थशे अने पांच न मळवा क्यू थशे। ओके, तो अहींया सफलता 1/6 छे, निष्फळता 5/6 छे। आवो प्रयोग सात वार कर्यो, सात वार पासो फेंक्यो अने एमांथी बे वार पांच जोईए छे, एटले सात वार प्रयोग कर्यो એમાં બે વાર સફળતા જોઈએ છે અને સફળતા એટલે શું? પાંચડો મળવો એ સફળતા, આટલું સિમ્પલ। તો પછી પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ। પ્રોબેબિલિટી ઓફ એક્સ એટલે બે, અહીંયા એન એટલે સાત, એક્સ એટલે બે, પી એટલે 1/6, એક્સ એટલે બે, ક્યુ એટલે 5/6, એન એટલે સાત, એક્સ એટલે બે, સાત માઇનસ બે પાંચ, બરાબર। સાત સી બે, સાત ગુણ્યા છ 42, ભાગ્યા બે 21, સાતથી ઉતરતા ક્રમમાં બે સંખ્યા ભાગ્યા બે ફેક્ટોરિયલ, 1/6 વર્ગ એટલે 1/36, કે પછી 6 વર્ગ જ રાખીએ। 5 ની 5 ઘાત ક્યાં કરવા બેસીએ? નીચે 6 ની 5 ઘાત, તો 21 ગુણ્યા 5 ની 5 ઘાત, નીચે 6 ની 5 ને 2 7 ઘાત, બસ આટલો જવાબ। એમાંથી એક છગડો અલગ કરીએ તો 7 ગુણ્યા 3 ને 2 ગુણ્યા 3, બરાબર એવું કરવું હોય કરી શકાય, બાકી આ જવાબ। એના જેવો જ 12મો પ્રશ્ન, એક પાસાને 6 વાર ફેંકવામાં, એક પાસાને 6 વાર ફેંકવામાં વધુમાં વધુ 2 વખત 6 મળવાની સંભાવના શોધો। શેની સંભાવના શોધવાની? 6 મળવાની। સેમ આગલા દાખલાની જેમ પાસા ઉપર કુલ અંક 6 હોય, એમાં છગડો 1 જ હોય, તો છગડો આવવાની સંભાવના 1/6, છગડો ન આવવાની સંભાવના 5/6। 6 મળવાની સંભાવના શોધવી છે એટલે 6 મળવા એ સફળતા કહેવાય, 6 ન મળવા એ નિષ્ફળતા કહેવાય, બરાબર। આવા પાસાને 6 વાર ફેંક્યો એટલે એન બરાબર 6, અને વધુમાં વધુ બે વખત એટલે એક્સ બરાબર વધુમાં વધુ બે, બેથી વધુ નહીં, બેથી ઓછા ચાલે, 0, 1 અને 2। ઓકે, એટલે સફળતા 1/6, નિષ્ફળતા 5/6, એન 6 અને એક્સ 0, 1, 2। કુલ 6 વાર પ્રયોગ કર્યો, એમાં વધુમાં વધુ 2 વાર સફળતા જોઈએ છે, વધુમાં વધુ 2 એટલે 2થી વધુ નહીં પણ 2થી ઓછી વાર સફળતા મળે તો ચાલે, અને સફળતા શું છે? 6 મળવા, 6 મળવાની સંભાવના શોધવી છે, તો 6 મળવા એને સફળતા ગણીશું ને, તો 6 મળવાના ચાન્સ 1/6, 6 ન મળવાના ચાન્સ 5/6 છે, બરાબર। તો એક્સની આ 3 કિંમતો એટલે P(0), P(1) અને P(2) આ બધું શોધવાનું અને એનો સરવાળો કરવાનો। P(0) એન પી ક્યુ એક્સ, P(0) તો એન સી એક્સ, પી રેસ ટુ એક્સ અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, પ્લસ હવે એક્સ 1 થઈ જશે, બસ બીજું કંઈ નહીં, એન સી એક્સ, પી એટલે 1/6 રેસ ટુ એક્સ અને ક્યુ એટલે 5/6 રેસ ટુ એન માઇનસ એક્સ, પ્લસ હવે એક્સ 2 P(2) માટે, એન પી ક્યુ એના એ જ પણ એક્સ હવે 2, તો એન સી એક્સ, પી રેસ ટુ એક્સ અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, બરાબર। આ એક 5 ની 6 ની 6 ઘાત, 5 ની 6 ઘાત ભાગ્યા 6 ની 6 ઘાત, પ્લસ 6 સી 1 એટલે 6 અને 1/6 ની 1 ઘાત એટલે 1/6, 6 ભાગ્યા 6 કટ, 5/6 ની 5 ઘાત, 5 ની 5 નીચે 6 ની 5, પ્લસ 6 સી 2 એટલે 6 ગુણ્યા 5, 30 ભાગ્યા 2 15, અહીંયા 1/6 સોરી P(1/6) છે, 6 સી 2 એટલે 6 ગુણ્યા 5, 30 ભાગ્યા 2 15, આ 1 નો વર્ગ 1 અને 5 ની 4 ઘાત, 15 ગુણ્યા 5 ની 4 ઘાત, નીચે આ 6 ની 2 ઘાત, 6 ની 4 ઘાત, તો 6 ની 6 ઘાત, અહીંયા 5 કરીને બીજા 6 વડે ગુણીને ભાગી દો તો 6 ની 6 ઘાત લસા લઈ લેવાય, આવું ટોટલ કરી દેવાનું લસા લઈને। ઓકે, તો પાસાને હવે 6 વાર ઉછાળ્યો, વધુમાં વધુ 2 વખત 6 મળવાની સંભાવના શોધી આપણે। એવો જ 13મો, એ જાણીતું છે કે નિશ્ચિત ચીજવસ્તુઓના ઉત્પાદનમાં 10% ખામીયુક્ત હોય છે, 10% ખામીયુક્ત એનો મતલબ 90% સારી, એવું થાય ને,
दस टका खामीयुक्त तो 90% सारी वस्तु। 10% એટલે 10/100 1/10, 90% એટલે 90/100 9/10 બરોબર। 10% ખામી પી ક્યુ હજી નક્કી નથી કર્યા કેમ તમને ખબર છે। આગળ આપણે જોઈએ કે ભઈ 50 વસ્તુ લીધી, 50 માંથી 5 ખામી વાળી હોય એની સંભાવના શોધો તો આ પી, 50 વસ્તુ લીધી એમાંથી 5 ખામી વગરની હોય એની સંભાવના શોધો તો આને પી કહીશું। એટલે કોને પી કહેવો જોઈએ છે, જે સિચ્યુએશનની સંભાવના શોધવાનું કહેશે એ સિચ્યુએશનને પી કહીશું આપણે। મૂળ 10% ખામીયુક્ત વસ્તુ છે, 10% ખામીવાળી હોય તો 90% ખામી વગરની હોય। નેક્સ્ટ, 12 પ્રકારની ચીજવસ્તુઓના યાદચ્છિક નિદર્શમાં, 12 પ્રકારની ચીજવસ્તુઓના યાદચ્છિક નિદર્શમાં 9 ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી। 12માંથી 9 ખામીયુક્ત હોય એટલે 12 લીધી એટલે એન બરાબર 12, એમાં 9 ખામીયુક્ત એટલે એક્સ બરાબર 9, 12માંથી 9 ખામીયુક્ત બરાબર, શું 9 ખામીયુક્ત। તો ખામીયુક્ત હોવું એને સફળતા કહીશું અને ખામી રહિત હોવું નિષ્ફળતા, ઓછામાં ઓછું વધુમાં વધુ એવું નથી। 12 વસ્તુઓ લીધી એમાંથી 9 ખામીવાળી હોય એની સંભાવના શોધો તો શોધીએ પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર એન સી એક્સ પી રેસ ટુ એક્સ અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ। 12C9 એટલે જ 11માં શીખ્યા હતા આપણે, 12C9 એટલે જ 12માંથી 9 બાદ કરો, 3 વધે, 12C9 એટલે જ 12C3 થાય। 12C3 એટલે 12થી ઉતરતા ક્રમમાં 3 સંખ્યા ભાગ્યા 3 ફેક્ટોરિયલ, આવું 1/10 9 ઘાત એટલે ઉપર 1 9 ઘાત 1, નીચે 10 9 ઘાત, 9 3 ઘાત નીચે 10 3 ઘાત, 3 × 2 = 6, 6 × 2 = 12, 11 × 2 = 22 × 10 220 / 9 3 ઘાત નીચે 10 3 10 12 ઘાત। 10 12 ઘાતમાંથી 1 10 આ મીંડા જોડે ઉડાડી દઈએ તો 22 × 9 3 ઘાત નીચે 10 11 ઘાત, એવું કરવાનું। એમાંથી પાછું 1 10 અલગ કરીએ, 10 × 10 10 1 ઘાત ઉડશે એટલે 11 રહેશે, એમાંથી 1 10 અલગ કરો તો 10 10 ઘાત વધે, 1 10 અલગ કરો તો 22/10 એટલે 11/5 એવું થાય, ઓકે તેવું કરવાનું। આટલું સિમ્પલ, 10% ખામીવાળી તો 90% ખામી રહીત, એવી 12 વસ્તુઓ લઈએ એમાંથી 9 ખામીવાળી હોય એની સંભાવના, તો ખામીવાળી હોય એ પી ને ખામીવાળી ના હોય એ ક્યુ, એમ કરીને આપણે જવાબ ગોતી લીધો। જો એ 13માં જેવો જ, અહીંયા MCQ છે પણ 13માં જેવો જ છે। 100 વીજળીના ગોળા ધરાવતા ખોખામાં 10 ખામીયુક્ત છે, 100 વીજળીના ગોળા ધરાવતા ખોખામાં 10 ખામીયુક્ત છે, 100માંથી 10 ખામીયુક્ત એટલે 10% થયું, 10/100 1/10 ખામીયુક્ત તો 9/10 ખામી રહિત બરાબર। 5 ગોળાના નિદર્શમાંથી એટલે એન બરાબર 5, ખોખામાંથી 5 ગોળાનો નિદર્શ ઉઠાયો એટલે 5 ગોળા સિલેક્ટ કર્યા, એક પણ ખામીયુક્ત ન હોય, એક પણ ખામીયુક્ત ન હોય એટલે એક્સ બરાબર 0, ખામીયુક્ત કંઈ ના હોવો જોઈએ એટલે ખામીયુક્ત ગોળાની સંખ્યા કેટલી, 0, ખામીયુક્ત ગોળાની સંખ્યા 0 તેની સંભાવના, ખાલી જગ્યા, આ 0 શું દર્શાવે છે, ખામીયુક્ત ગોળાની સંખ્યા, એક પણ ખામીયુક્ત ના હોવો જોઈએ એટલે ખામીયુક્ત ગોળાની સંખ્યા 0। આ ખોખામાં 100 ગોળા છે એમાંથી 10 ખરાબ છે, એમાંથી આપણે 5 ગોળા ખેંચીએ એમાંથી ખામીયુક્ત એકય ના હોવો જોઈએ એટલે કે 0 ખામીયુક્ત। જો ખામીયુક્ત ગોળાની સંખ્યા 0 આપણે અહીંયા લીધી હોય તો ખામીયુક્ત હોવું સફળતા અને ખામીયુક્ત ન હોવું નિષ્ફળતા, બસ આટલું સિમ્પલ। પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર એન સી એક્સ પી રેસ ટુ એક્સ અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, આ એક 9/10 ઘાત, તો 9/10 ઘાત સી ઓપ્શન જવાબ। નેક્સ્ટ સરસ પ્રશ્ન જો, વિદ્યાર્થી તરવૈયો નથી તેની સંભાવના 1/5 છે, વિદ્યાર્થી તરવૈયો નથી એની સંભાવના 1/5, તો પછી તરવૈયો છે એની સંભાવના 4/5 થશે। વિદ્યાર્થી તરવૈયો નથી એની સંભાવના 1/5, તો તરવૈયો છે એની સંભાવના 4/5 થાય ને બરાબર। આમાંથી પી કોને કહેવું ક્યુ જોઈએ છીએ, તો આપેલ 5 વિદ્યાર્થીઓમાંથી
આપેલ પાંચ વિદ્યાર્થીઓમાંથી, એટલે પાંચ વિદ્યાર્થીઓના નામ સિલેક્ટ કર્યા, એમાંથી ચાર, પાંચ વિદ્યાર્થીઓમાંથી ચાર એટલે એક્સ બરાબર ચાર તરવૈયા હોય તેની સંભાવના શોધો. આપેલ પાંચ વિદ્યાર્થીઓમાંથી ચાર તરવૈયા હોય એની સંભાવના શોધવાની છે. એટલે તરવૈયા હોવું સફળતા અને ન હોવું નિષ્ફળતા, બરાબર. બસ પ્રોબેબિલિટી ઓફ એક્સ બરાબર એન સી એક્સ પી રેસ ટુ એક્સ અને આ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. પાંચ સી ચાર એટલે જ પાંચ સી એક થાય અને પાંચ સી એક એટલે પાંચ થાય. વન બાય ફાઇવની એક ઘાત એટલે વન બાય ફાઇવ, પાંચ ગુણ્યા વન બાય ફાઇવ તો પાંચ પાંચ કટ થઈ જાય, વધે ચાર અપોન પાંચની ચાર ઘાત, ચાર અપોન પાંચની ચાર ઘાત. ચારની ચાર પાંચની ચાર એવું કરવું જ કરાય. ચાર ઓપ્શનમાં શું લખ્યું જોઈએ આપણે, આ રહ્યું ઓપ્શન, એમને એમને એમ રહેવા દીધું. ઓહો, આ બંને આમ તો સેમ જ છે. પાંચ સી ચાર એટલે જ પાંચ સી એક, પછી વન બાય ફાઇવ અને ચાર અપોન પાંચની ચાર ઘાત. છતાં આપણો જવાબ એક્ઝેક્ટ આવો આવે છે, પાંચ સી ચાર, ચાર અપોન પાંચની ચાર, વન બાય ફાઇવની એક. એટલે આમ એક્ઝેક્ટ આવો ઓપ્શન આવે છે, પણ આ એ જ છે, વન બાય ફાઇવ, ચાર અપોન પાંચની ચાર ઘાત અને પાંચ સી ચાર એટલે જ પાંચ સી એક થાય. પાંચ સી ચાર ને પાંચ સી એક એક જ થાય, પણ છતાં એક્ઝેક્ટ આપણો જવાબ આવો છે તો એ સિલેક્ટ કરીએ. ચાર અપોન પાંચની ચાર, ચાર અપોન પાંચની ચાર, તોય પાછા વન બાય ફાઇવ એવું નહીં, અને આ જવાબ છે એટલે આમાંથી કોઈ પણ નહીં એવું નહીં. એટલે આ જવાબ છે આપણે એનું એ જ દર્શાવે છે, એટલે કંઈક મિસ્ટેક હશે પ્રશ્નમાં, પણ આપણો એક્ઝેક્ટ જવાબ ફાઇવ સી ફોર વાળો આવે છે, એ રાખીએ. ઓકે, નેક્સ્ટ આપણે પ્રકરણ સ્વાધ્યાય તેર ચાલુ કરીએ. આગળ આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એક બે ત્રણ ચાર પાંચ એમાં એક સ્વાધ્યાય બાકી રાખ્યું છે, જે ઓનલાઈન ચલાવવું મને યોગ્ય ના લાગ્યું. હું આવી રીતે સમજાવી દઉં ને કંઈ મેળ નહીં પડે, એટલે થોડા સમયમાં સ્કૂલ ખુલશે એવી ઉમેદ છે, એટલે સામે આવશો ત્યારે બોર્ડ ઉપર વ્યવસ્થિત સમજાવીશ. એટલે એ સ્વાધ્યાયને લગતા અહીંયા જે દાખલા આવશે એ આપણે બાકી રાખીશું, બાકી પ્રકરણ સ્વાધ્યાય તેરના બીજા બધા દાખલા આપણે જોઈએ. તો એ સ્વાધ્યાય સિવાય, તેર પોઈન્ટ ત્રણ સિવાય, તેર પોઈન્ટ એક બે ચાર પાંચમાં જે કંઈ પણ આપણે સમજ્યા એ જ બધું ફરીથી, હવે કંઈ નવું શીખવાનું નથી, તેવું જ જૂનું જ બધું. પહેલા પ્રશ્નમાં શું કહે, જો બે ઘટનાઓ એ અને બી માટે જો પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, એની સંભાવના ઝીરો નથી, અને પહેલું એ એ બીનો ઉપગણ હોય અને બીજું એ છેદ બી ખાલી ગણ હોય, આ બંને પરિસ્થિતિમાં તો પ્રોબેબિલિટી ઓફ બી બાય એ શોધો. પ્રોબેબિલિટી ઓફ બી બાય એ શોધો, તો પહેલાંમાં શું કીધું, એ એ બીનો ઉપગણ હોય, પ્રોબેબિલિટી ઓફ એ ઝીરો નથી એ કોમન વાત છે, અને પહેલાંમાં કીધું એ સબસેટ બી, બરાબર ને. જો એ બીનો ઉપગણ હોય, સિમ્પલ વાત, જો એમાં હોય વન ટુ થ્રી અને બીમાં હોય વન ટુ થ્રી ફોર, બરાબર, તો એના બધા સભ્યો બીમાં છે, એનો મતલબ એ એ બીનો ઉપગણ છે. જો એ એ બીનો ઉપગણ હોય તો આપણે એ છેદ બી કરીએ તો શું આવે, એ જ આવે ને, એ બીનો ઉપગણ છે એટલે એના બધા સભ્યો બીમાં હોય. જો એના બધા સભ્યો બીમાં હોય તો એ છેદ બીમાં એવાળા જ બધા આવે વન ટુ થ્રી, એટલે એ છેદ બી શું થાય, એ એ સબસેટ બી, તો એ છેદ બી બરાબર એ, સિમ્પલ ને. આપણને શોધવાનું કીધું છે પ્રોબેબિલિટી ઓફ બી બાય એ, પહેલું જ સ્વાધ્યાય, પ્રોબેબિલિટી ઓફ બી બાય એનું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ બી છેદ એ અપોન પ્રોબેબિલિટી ઓફ એ બરાબર પ્રોબેબિલિટી ઓફ બી છેદ એ, એ છેદ બી બરાબર તો એ છે અહીંયા આ પ્રશ્નમાં, તો પ્રોબેબિલિટી ઓફ બી છેદ એ છેદ બી બી એક જ થાય, તો એ છેદ બીની જગ્યાએ એ લખી દેવાય અપોન પ્રોબેબિલિટી ઓફ એ, આ બંને કટ થઈ જાય, જવાબ એક આવે, સમજ્યા. બીજો સવાલ, હવે એવું કહે છે કે એ છેદ બી બરાબર ખાલી ગણ, એ છેદ બી બરાબર ખાલી ગણ, તો આ પરિસ્થિતિમાં પણ પી ઓફ બી બાય એ જ શોધવાનું છે, એટલે બંને પરિસ્થિતિમાં પી ઓફ બી બાય એ જ શોધવાનું છે. હવે એ છેદ બી ખાલી ગણ છે એટલે એ છેદ બીમાં કોઈ સભ્ય છે જ નહીં, જો આ એ હોય
અને બી ધારો કે હોય 4 ને 5, તો આ પરિસ્થિતિમાં એ અને બીમાં કોમન કંઈ નથી, તો એ છેદ બી બરાબર ખાલી ગણ થાય. અને એ છેદ બી ખાલી ગણ જેમાં કોઈ સભ્ય જ ના હોય એની સંભાવના 0 થાય ને. સંભાવના એટલે આર અપોન એન, એન એટલે પ્રયોગના કુલ પરિણામો. સંભાવના આર અપોન એન, એન એટલે પ્રયોગના કુલ પરિણામો અને આર એટલે આપણે જેની સંભાવના શોધવી છે એના ઘટકોની સંખ્યા. તો એ છેદ બી ખાલી ગણ હોય તો એના ઘટકોની સંખ્યા 0 થાય. તો 0 ભાગ્યા એન કરીએ તો 0, એટલે ખાલી ગણની સંભાવના કેટલી આવે? 0 આવે. અહીંયા આપણને પ્રોબેબિલિટી ઓફ બી બાય એ શોધવાનું કીધું છે. પ્રોબેબિલિટી ઓફ બી બાય એ એટલે પ્રોબેબિલિટી ઓફ બી છેદ એ અપોન પ્રોબેબિલિટી ઓફ એ. બી છેદ એની સંભાવના 0 છે અપોન પ્રોબેબિલિટી ઓફ એ. પી ઓફ એ 0 નથી એટલે આ અશક્ય નહીં થાય, પણ 0 ભાગ્યા ગમે તે 0 થશે. સાવ સહેલું ને. એ બીનો ઉપગણ હોય એ પરિસ્થિતિમાં પી ઓફ બી બાય એ શોધો, અને એ છેદ બી ખાલી ગણ હોય એ પરિસ્થિતિમાં પી ઓફ બી બાય એ શોધો. આ બંને પરિસ્થિતિમાં આપણે પી ઓફ બી બાય એ શોધવાનું હતું, તો શોધ્યું આપણે. બીજો સવાલ. એક યુગલને બે બાળકો છે. ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. જો મોટું બાળક છોકરી હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના શોધો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. એક યુગલને બે બાળકો છે તો કુલ શક્યતાઓ 4 થાય. બંને છોકરા હોઈ શકે, બંને છોકરીઓ હોઈ શકે, બોય બોય, ગર્લ ગર્લ, કે પછી મોટો છોકરો ને નાની છોકરી હોઈ શકે, કે મોટી છોકરી ને નાનો છોકરો હોઈ શકે. બસ જો એક યુગલને બે બાળકો હોય તો આ 4 શક્યતા થાય, આ સિવાય નહીં, એટલે એન બરાબર 4. સવાલ શું છે? ઓછામાં ઓછું એક બાળક છોકરો છે તેમ આપેલ હોય તો બંને છોકરા હોવાની સંભાવના શોધો. તો આપેલી ઘટના સંભાવના શોધવાની, એટલે આવું થયું ને. આપણે એક બંને ઘટનાઓના નામ આપીશું, પછી આપણે વાત કરી હતી કે આપેલી ઘટનાનું નામ નીચે રાખવાનું, જેની સંભાવના શોધવાની છે એનું નામ ઉપર રાખવાનું, એવી રીતે ગણવાનો ફરજિયાત. તો આપેલી ઘટનાનું નામ આપણે દર વખતે એ રાખતા હતા, હું એ જ રાખું. તો આપેલી ઘટના શું છે? ઓછામાં ઓછું એક બાળક છોકરો છે. ઓછામાં ઓછો એક છોકરો આવું આપેલું છે અને જેની સંભાવના શોધવાની છે એ, તો બંને બાળકો છોકરા હોવાની સંભાવના શોધો. બંને છોકરા હોવાની સંભાવના શોધવાની છે આપણે, બરાબર. તો આ ઘટના કેવી છે? આપેલી, અને આ જેની સંભાવના શોધવાની છે એ. તો જેની સંભાવના શોધવાની હોય ઉપર અને આપેલી નીચે, આવું કરવું પડે ને ફરજિયાત. પી ઓફ બી બાય એ, સમજો. તેનું સૂત્ર પ્રોબેબિલિટી ઓફ બી છેદ એ અપોન પ્રોબેબિલિટી ઓફ એ, આવું થાય. પછી પ્રોબેબિલિટી ઓફ બી છેદ એ એટલે આર ઓફ બી છેદ એ અપોન એન, મુખ્ય ભાગાકાર પ્રોબેબિલિટી ઓફ એ એટલે આર ઓફ એ અપોન એન. એન એન કટ થઈ જાય, આને આપણે એક નંબર આપી દઈએ. હવે આપણી જોડે આર ઓફ બી છેદ એ ને આર ઓફ એ નથી, એ ગોતી લઈએ. આર ઓફ એ, આર ઓફ બી અને આર ઓફ એ છેદ બી. એ શું છે? ઓછામાં ઓછું એક બાળક છોકરો છે. એ શું છે? ઓછામાં ઓછો એક છોકરો. ઓછામાં ઓછો એક છોકરો એટલે એક છોકરો હોય તોય ચાલે, એકથી વધુય ચાલે, એકથી ઓછો નહીં. તો એમાં 3 પરિણામો આવશે એમાં. બીમાં શું છે? બંને છોકરા, તો એમાં એક જ આવશે, બીમાં એક જ પરિણામ આવશે અને એ જ પરિણામ બંનેમાં કોમન આવશે, બરાબર. આર ઓફ એ છેદ બી. આ બધું એકમાં મૂકતા તો માગેલ સંભાવના બરાબર આર ઓફ એ છેદ બી 1 અને નીચે આર ઓફ એ 3 એટલે 1/3. ખ્યાલ આવ્યો? એક યુગલને બે બાળકો છે, જો બે બાળકો હોય તો આ 4 શક્યતા થાય, આ સિવાય નહીં. તો ઓછામાં ઓછું એક બાળક છોકરો હોય એવું આપેલું હોય તો બંને છોકરા હોય તેની સંભાવના શોધો, આવું કીધું. ઓછામાં ઓછો એક છોકરો હોય એવું આપેલું છે તો આપેલી ઘટનાનું નામ મેં એ રાખી દીધું. તો બંને છોકરા હોય એની સંભાવના શોધો, એનું નામ આપણે બી રાખી દીધું. આપેલી ઘટનાનું નામ એ રાખ્યું, જેની સંભાવના શોધવાની છે એનું નામ
बी राख्यू बराबर, पछी फरजियात अंदरना लख्यू आपणे याद राखवानुं, आपेली घटनानुं नाम नीचे लखवानुं जेनी संभावना शोधवानी छे एनुं नाम ऊपर लखवानुं, पछी संभावना शोधवानी। तो आमां आगळ वध्या तो आर ऑफ ए छेद बी ने आर ऑफ ए जोईता हता, गोतीने मूकी दीधा, पूरुं थई गयुं। ओके, એવો ને એવો આમાં બીજો સવાલ આમાંનામાં, એટલે પેલો નિદર્શાવકાશ હું ફરી લખું, નિદર્શાવકાશમાં બંને છોકરા અથવા બંને છોકરી અથવા મોટો છોકરો નાની છોકરી અથવા મોટી છોકરી નાનો છોકરો, બરાબર, ઘટનાઓના નામ એ અને બી શું છે જોઈએ। જો મોટું બાળક છોકરી હોય તો, એટલે જો એ આપેલું હોય તો એ શોધવાનું હોય, જો મોટું બાળક છોકરી હોય, મોટું બાળક છોકરી હોય એવું આપેલું હોય તો બંને બાળકો છોકરી હોવાની સંભાવના શોધો, બંને બાળકો છોકરી હોવાની સંભાવના, બંને બાળકો છોકરી હોવાની સંભાવના શોધવાની, બરાબર। જો મોટું બાળક છોકરી હોય, જો એટલે આપેલું છે, તો બંને બાળક છોકરી હોવાની સંભાવના શોધવાની છે। તો જેની સંભાવના શોધવી હોય એ ઉપર અને જે આપેલું હોય એ નીચે, તો પી ઓફ બી છેદ એ અપોન પી ઓફ એ, સેમ પી ઓફ બી છેદ એ એટલે આર ઓફ બી છેદ એ અપોન એન, પી ઓફ એ એટલે આર ઓફ એ અપોન એન, અંશનો છેદ છેદનો છેદ એન કટ અને એક નંબર આપી દીધો, એટલે આર ઓફ બી છેદ એ અને આર ઓફ એ જોઈશે। તો હવે આર ઓફ એની સંખ્યા, આર ઓફ બીની સંખ્યા, આર ઓફ એ છેદ બીની સંખ્યા, એ શું છે, મોટું બાળક છોકરી હોય તો જો આ એક અને આ બે, બે જગ્યાએ મોટું બાળક છોકરી છે તો એવા બે પરિણામ, બી શું છે, બંને બાળકો છોકરી હોય તો એવું એક જ જગ્યાએ છે તો બીમાં એક, તો એ એમાં બે પરિણામો છે, આ બે, બીમાં એક પરિણામ છે આ અને એ જ પરિણામ બેમાં કોમન છે ને, એટલે બંનેનું કોમન પરિણામની સંખ્યા પણ એક જ છે। અને આ બધું એક નંબરનું આજે આપણું પરિણામ હતું એ એકમાં મૂકતા, તો એ છેદ બી એક અને નીચે એ એટલે બે, તો માગેલ સંભાવના બરાબર આ એ છેદ બીમાં એક પરિણામ અને એમાં બે, વન બાય ટુ માગેલ સંભાવના। નેક્સ્ટ ચોથો પ્રશ્ન આપણે જોઈએ, પહેલો બીજો જોયો પછી હમણાં આપણે શરૂઆતમાં વાત કરીને સ્વાધ્યાય શરૂ કરતા પહેલાં કે એક સ્વાધ્યાય બાકી છે તો એની ઉપર આધારિત જે દાખલા હશે આપણે બાકી રાખીશું, એમાં બહુ સારી રીતે સમજવું પડે એવું છે, એટલે મારી નજર સામે તમે આવશો ત્યારે નજર સામે જ હું સમજાવીશ, ઓનલાઈનમાં નહીં વ્યવસ્થિત। ઓકે, એટલે ચોથો પ્રશ્ન, ધારો કે 90% લોકો જમણે રહી છે, ધારો કે 90% લોકો જમણે રહી છે તો 10% ડાબે રહી હોય, એવું સમજી લેવાનું ને આપણે, તો 10 વ્યક્તિના યાદચ્છિક નિદર્શમાં વધુમાં વધુ 6 લોકો જમણેરી હોવાની સંભાવના કેટલી, 10 લોકોના યાદચ્છિક સમૂહમાં નિદર્શમાં વધુમાં વધુ 6 લોકો, વધુમાં વધુ 6 એટલે 6થી વધુ નહીં પણ 6થી ઓછા તો ચાલે ને, 5 4 3 2 1 0, એટલે 10 લોકોના નિદર્શમાં આટલા લોકો જમણેરી હોવાની સંભાવના કેટલી, આટલા લોકો જમણેરી હોવાની, એટલે જમણેરી હોવું સફળતા અને ડાબેરી હોવું નિષ્ફળતા, ટોટલ 10 લોકોના નામ સિલેક્ટ કર્યા એમાં 6 લોકો મેક્સિમમ જમણેરી હોવા જોઈએ, આવી વાત થઈ ને સફળતા નિષ્ફળતાવાળું, 90% એટલે 90/100 એટલે 19/10 અને 10% એટલે 10/100 1/10 ક્યુ, પછી તમારે પી ઓફ 0 1 2 3 4 5 6 બધું શોધવાનું અને એનો સરવાળો કરવાનો, પી ઓફ 0 તો એન સી એક્સ પી રેસ ટુ એક્સ અને ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, આ એક આ કોઈ પણ વસ્તુની 0 ઘાત 1 વધે 1/10 ની 10 ઘાત, પી ઓફ 1 તો એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ, 10 સી 1 એટલે 10, 9/1 ની 10 ઘાત એટલે 9/10 અને 1/10 ની 9 ઘાત એટલે 1 ની 9 ઘાત 1 નીચે 10 ની 9 ઘાત, આપણે બધાનો સરવાળો કરવો છે, અહીં 1 ની 10 ઘાત 1 નીચે 10 ની 10 ઘાત છે ને,
એટલે આ 10 કટ કર્યા વગર 10ની 10 ઘાત રાખો તો પર 10 ગુણ્યા 9 90 ભાગ્યા 10ની 10 ઘાત એટલે 10ની 10 ઘાત લસા લેવામાં સારું પડે હે ને. આવી જ રીતે ચલો એક પી ઓફ 2 શોધી દઉં. એન પી ક્યુ ફિક્સ રહેશે. એક્સ વધુમાં વધુ 6 લોકો જમણેરી, વધુમાં વધુ 6 લોકો જમણેરી, વધુમાં વધુ 6 એટલે 6થી વધુ નહીં પણ 6થી ઓછા તો હોય ને, એટલે આ 0 1 2 3 4 5 6 બધું શોધવાનું. પી ઓફ 2 થશે એન એટલે 10, એન સી એક્સ, પી એટલે 9/10, પી રેસ ટુ એક્સ, ક્યુ એટલે 1/10 રેસ ટુ એન માઇનસ એક્સ એટલે 8. 10c2 એટલે 10 × 9 90 ભાગ્યા 2, 45 × 9 = 81. 45 × 81 × 1ની તો ગમે તે ઘાત 1 જ થાય. નીચે 10ની 2 ને 10ની 8 એટલે 10ની 10 ઘાત. ઓકે, આવી રીતે પી ઓફ 3, પી ઓફ 4, પી ઓફ 5, પી ઓફ 6 તમારે શોધવાનું ને બધાનો સરવાળો કરવાનો સ્ટાર, એટલે બાકીનું કામ તમારે જાતે કરવાનું છે હજી. ઓકે.